વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું અન્વય વ્યતિરેકનું તારીખ 26/11/1819 શુક્રવાર. સંક્ષિપ્ત સાર: આ વચનામૃતમાં જીવ ઈશ્વર બ્રહ્મ ને પરબ્રહ્મનું અન્વય વ્યતિરેકપણું કહ્યું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષર સુધી દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે, માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વ સાંભળો. જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે, અને એ ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે, તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે, અને એ ત્રણ શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે, તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે, અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે, તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે, અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે, અને એ પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું થયું.